ચીખલી તાલુકાના ઘેડ બીજ ગામના ખેડૂત દ્વારા સુરણની ખેતીમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરતા મબલખ ઉત્પાદનની આશા સેવાઈ રહી છે। ચાર માસના સમયગાળામાં છોડની ઊંચાઈ 6 ફૂટથી વધારે થવા સાથે ગાંઠ 4.5 કિલોગ્રામની નીકળી છે। ચીખલી તાલુકાના ઘેડ બીજ ફળીય વિસ્તારમાં રહેતા ખેડૂત અગ્રણી અને ગણદેવી સુગરના પૂર્વ ડિરેક્ટર ચેતન પટેલ દ્વારા તેમના પિતા ગોવિંદ પટેલ અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ 7 વીંગા જમીનમાં ટપક પદ્ધતિથી સુરણની ગાંઠ રોપી હતી। ખેતરમાં શેરડી કપાઈ ગયા બાદ સરનો લીલો પડવાશ ઓર્ગેનિક ખાતર તરીકે કામ કરતો હોય છે। સરનો પડવાશ કર્યા બાદ તેમણે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સુરણની ગાંઠ 2 ફૂટના અંતરે રોપી હતી। ચાસ પણ 4.5 ફૂટના મોટા કરવામાં આવ્યા હતા। બીજી તરફ સિંચાઈ માટે ટપક પદ્ધતિનો અમલ કરાતા નીંદામણ પણ નહીવત થતું હોય છે। આ તરફ વીજળી અને પાણીનો બચાવ થાય છે, જેને લઈને ખર્ચમાં પણ મોટી રાહત થતી હોય છે। આ સાથે જરૂરિયાત મુજબનું પાણી મળતા ઉત્પાદન પર સારું મળતું હોય છે। સુરણનો પાક સારો આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ એની સાથે પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। ખેડૂતો પાસેથી વેપારીઓ સુરણ 10-12 રૂપિયે ખરીદે છે અને બજારમાં 30-40 રૂપિયે છૂટકમાં વેચાય છે, ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે એ માટે સરકાર સમક્ષ ખેડૂતો ભાવ અંગે કોઈ નિર્ણય કરે એવી આશા સેવી રહ્યા છે। અમે શેરડીને સુરણના અંતરપાક તરીકે લઈએ છીએ। સુરણમાં બી વર્ષોને વર્ષો અમને ભાવ ઘટતા ચાલ્યા છે ભાઈ સાહેબ, હવે અમારા જે મજૂરી બી બહુ વધારે છે, ને રૂપાણી સાહેબ જો આ અમારે વિનંતી સ્વીકારને ભાવની કંઈ સબસિડી આપે મૂકે તો ખેડૂતોને બહુ ફાયદા થાય એવું છે। અમારે છે ને ટપક બી ચાલતી છે અને ફ્લડ બી પાણીમાં મૂકતા છે। ભાવોની પર વાત કરીએ તો હમણાં અમારા માટે બહુ લોસ છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।